ધીરજની શક્તિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ કામ કરવામાં ધીરજની ખૂબ જ જરૂર પડે છે. જે વ્યક્તિ ધીરજવાળો છે તે કોઈ પણ કાર્ય કરતા પહેલા એ કામના સારા નરસા પરિણામ ઉપર વિચાર કરે છે અને તેને સફળ બનાવવા માટે એક માર્ગ નિર્ધારિત કરી શકે છે. ધીરજવાન વ્યક્તિ પોતાના કર્મના સત અસત તેમજ ઉપયોગિતા અને બિન ઉપયોગિતા ઉપર વિચાર કરીને કાર્યને કરે છે. જ્યારે એનાથી ઊંધું જે ધીરજવાન વ્યક્તિ નથી તે આવેશમાં અથવા ઉતાવળે તે કર્મની આવશ્યકતા કે ભૂમિકા ઉપર વિચાર કરી શકતા નથી. જેનામાં ધીરજ નથી તેવા વ્યક્તિ અસ્તવ્યસ્ત પ્રવૃત્તિની જેમ ફક્ત કામ વગરનો શ્રમ કર્યા કરે છે. ભગવાન કહે છે કે અધીરતા એ મનુષ્યનો ઘણો મોટો દુર્ગુણ છે. અધીરી વ્યક્તિઓમાં ગંભીરતાનો અભાવ હોય છે, જેનાથી તે સમાજમાં ઉપહાસ અને ઉપેક્ષા અને નિંદાને પાત્ર બને છે. અધીરી વ્યક્તિના મન બુદ્ધિ સ્થિર રહેતા નથી. તે ન કોઈ વિષયમાં સરખી રીતે વિચારી શકે છે અને ન તો તે સાચો નિર્ણય કરી શકે છે. અને એનાથી વિપરીત જે ધીરજવાન વ્યક્તિ છે તે બુદ્ધિશાળી છે અને તે જે કાર્ય હાથમાં લે છે તેને તે વિનમ્રતાપૂર્વક પૂરું કરે છે. વિવેક બુદ્ધિ અને સમગ્ર શક્તિ લગાવી તે કામને પૂરું કરે છે. અને ધીરજવાળી વ્યક્તિ કર્મ કરીને તેના ફળની આશા રાખતો નથી. તે ફક્ત સાચી મહેનતથી પોતાનું કર્મ કરે છે અને એ મહેનતનું ફળ ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા એના ભક્તને આપે છે. જય શ્રી કૃષ્ણ.